છોટાદેપુર માં પત્નીએ પતિ પર કરી આળા સંબંધ શંકા અને પતિએ પત્નીને આપી મોતની સજા પત્ની ની હત્યા કરી સાતી દિમાગના પતિએ તેને અકસ્માતે મોત થયું હોવાનું જણાવી અગ્નિ સંસ્કાર માટે સાસરિયા ને બોલાવ્યા પણ કરેલા કરતુત નો ભાંડો ફૂટી જતો હોય છે તેમ પતિ ની ચાલ ઉલટી પડી અને આવી ગયો પોલીસના સકંજામાં બનાવની વિગત કઈક એમ છે કે કોહિવાવ ગામની સેજલ રાઠવાના લગ્ન મોટી રાસલી ગામના પ્રકાશભાઈ સાથે થયેલા સંતાનમાં એક પાંચ માસ નો દીકરો છે

તેનો એહસાસ થતા તે પોલીસના ડરથી તેને સાડી વળે તેને પંખા ઉપર લટકાવી દીધી જો કે આ સમયે રૂમમાં કોઈ ન હતો તેની માતા ઘર જમાય આવેલા તેના બનેવી અને બહેન ધાબા ઉપર સૂઈ રહ્યા હતા પંખા ઉપર લટકાવી પ્રકાશ પણ મકાનના ધાબા ઉપર જઈ સૂઈ ગયો હતો વહેલી સવારે પ્રકાશની માતા નીચે ઉતરી ત્યારે ખબર પડી કે સેજલ પંખા ઉપર લટકી રહી છે પ્રકાશની માતાએ ઉપર સુતેલા તમામ સભ્યોને જગાડ્યા અને લાશને નીચે ઉતારી ગામમાં

જે બાબત પિયર વાળાઓએ ધ્યાન ન લીધી અંતિમ ક્રિયા માટે સેજલને લઈ જવામાં આવી ચીતા પર સુવડાવી ત્યારે રાઠવા સમાજના રીત રિવાજ પ્રમાણે તેના ઉપરથી હોય છે કાનમાં પહેરેલ બુટ્ટી જ્યારે સેજલના કાકા ઉતારી રહ્યા હતા ત્યારે ગળાના કાળા ડાઘા જોવાયા અને નખના નિશાન પણ જોતા કઈક અજુકતું થયું હોવાનો અહેસાસ થયો અને અગ્નિદાહ આપતા પહેલા તેના કાકાએ પોલીસને જાણ કરી પોલીસ આવતા સેજલની ડેડ બોડીને પીએમ માટે લઈ ગયું અને પીએમ રિપોર્ટ આવ્યો તો સેજલના પરિવારને પરિવાર ને જાણ થઈ કે સેજલની હત્યા થઈ છે પ્રકાશના સસરાએ જ્યારે પૂછ્યું ત્યારે પ્રકાશે હકીકત જણાવી કે તેને મારા ઉપર આડા સંબંધનો શક કરતા મને ગુસ્સો આવી ગયો હતો અને ત્રણ લાફા મારી દીધા તે બેહોશ થઈ ગઈ હતી અને તેને હું એ જ પંખા ઉપર લટકાવી દીધી હતી જો કે ત્યારબાદ ઘરના સભ્યો નક્કી કર્યું કે તે પગથિયા ઉતરતા પડી ગયા અને તેનું મોત થયું હતું પ્રકાશને તો પોલીસે ઝડપી પાડ્યો પણ સાથોસાથ પ્રકાશની માતા તેની બહેન અને તેના બનેવીએ પોલીસને ઘેરમાર્ગે દોરવા અને સાચી હકીકત છુપાવવાને લઈને તેમણે પણ પોલીસે જેલ હવાલે કર્યા છે આ બાજુ ઘરના તમામ સભ્યો જેલ ભેગા થયા તો ઘર હવે વીરાલણ બન્યું અને પાંચ વર્ષનું માસુમ બાળક અનાથ બન્યું ઘરમાં તેની સંભાળ માટે કોઈ નથી માસુમને આસપાસની મહિલાઓ અને પ્રકાશને સંભાળી રહી હતી પ્રકાશની કેટલીક સંબંધી મહિલાઓ પણ માસુમ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી અને પ્રકાશની બહેન પણ આવેલી હોય બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી તે જ દરમિયાન સેજલના ઘરની કેટલીક મહિલાઓ આવી અને પાંચ માસના બાળકને લઈ જવા લાગી જો કે પ્રકાશની કેટલીક સંબંધી મહિલાઓને પ્રકાશની બહેને વિરોધ પણ કર્યો અને આ બાળકને અમે રાખીશું તેમ જણાવ્યું પણ સેજલની માતાઓ બાળકને લઈ તેના ગામ લઈ ગઈ ઘરમાં હવે કોઈ સભ્ય રહ્યું નથી ફક્ત રહ્યા છે તો તેમના પશુ તેમની પણ સંભાળ રાખનાર કોઈ નથી જેને લઈને પલભરનો ગુસ્સો અને આખું ઘર બની ગયું છે વેરાન માસુમ બળકના બાપ વિના નિરાધાર બન્યું તો હવે તે કોણે પૂછશે કે મારો શું વાત 18 જૂન को पावी जेतपुर पुलिस स्टेशन में एक आईपीसी कलम 302, 201 ઓર 114 के मुजब एफआईआर दाखिल हुई है उसमें बनावी उसका जो बनाव है पंद्रह सोलह जून के बीच की रात का है पंद्रह जून की रात को बजे इस बनाव का मुख्य आरोपी प्रकाश भाई जो कि मोटी राष्ट्रीय गांव का है अपने घर जाता है और उसकी पत्नी के साथ इस बात पर झगड़ा होता है कि उसकी पत्नी उसको बोलती है कि तेरा किसी और औरत के साथ अफेयर चल रहा है तो इस बात पर उसको गुस्सा आ जाता है उसके बीच में झगड़ा होता है झगड़े के बाद जो प्रकाश भाई है गुस्से में उस अपनी पत्नी को दो तीन थप्पड़ मारते हैं और उसका गला घोट कर उसका दुपट्टा लेके गले गला घोट कर उसकी हत्या कर देते हैं और जब किसी का इस बात पर तक ना जाए कि उसकी उसने हत्या करी है उस बॉडी को कमरे में पंखे से लटका देते हैं और जाकर छत पर जहां पर उसके घर परिवार के बाकी सारे लोग सोए हुए थे सो जाते हैं सुबह पांच बजे के करीब आरोपी की माँ नंदा बहन नीचे आती है और वो देखती है कि जो शेजल बहन है जो मर जनार है उसकी पत्नी वो उसकी डेड बॉडी पंखे से लटकी हुई है तो वो बाकी सारे परिवार वालों को बुलाती है परिवार वाले मिलकर डेड बॉडी को पंखे से नीचे उतारते हैं और रखते हैं फिर उसके बाद उन्होंने कुछ गांव वालों को बुलाया और उनको बताया कि सेजल बहन की मौत सीढ़ियों से गिरकर हुई है हमें डोरीवारे खेचर काको बजरी डोरीयो वेणवा जेला पांचना समय ये थारे मारा मोबाइल में फोन आयो फोन आयो મારા ભત્રીજો કીધું કે આ ફોન છે લો મને પછી મને ફોન આપ્યો તો હું છે એમ કે ચોક છેજલ દાદરા પરથી પડી ગઈ છે ને ઓપત થઈ જઈ છે એવું કીધું અને તમે આવો એવું કીધું પછી અમે આવ્યા પણ અમે કશું જોયું નહીં કશું જોયું નહીં પછી પછી જોઈએ નહીં અમે પાછા ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમારે સમાજ અમારા સમાજની રીત પ્રમાણે અમારા ગોમ ભેગું કરીને આવવાનું હોય એટલે મેં એક ગાળી એક ટેક્ટર ને એક સગડું લઈને અમે અમારી રીતે લાકડા બી લઈને આવ્યો ને પછી બધી ક્રિયા કરામે આ કહેવું પણ દેખું નહીં અમે કશું પણ જ્યારે શમશાને ઉપર મૂકી અમારા રીત રિવાજ પ્રમાણે રકમો પહેરાવવામાં આવે પહેલી એ છમસારે લીધી કાઢવામાં આવે તે રકમ બૂટી કાઢતા બીજી રકમ બધી કાઢી પહેલાં પણ બૂટી કાઢવાની થી ત્યારે અમે જોયું કે નાળથી એમથી એમ ફેરવી કોણ ની એટલે જોયું કોનની બુટી કાઢતા અમુને એવું લાગ્યું કે આ તો રીસર મારેલી જ છે અને નખના બી નિશાન થોડા દેખાયા એટલે રિસર મારેલી છે એવું કરીને કીધું આ તો રિસર મારેલી છે એવું કીને પછી જે તો પેલો જમાઈ થવાય નાહવા બાજુ નાહવા બાજુ એટલે પછી મેં કીધું એને પકડો તો પકડીએ પછી એકસો બાર પર ફોન કરાયો મારા કાકા જોડેથી મેં ને પોલીસ બોલાવી

દાદરા પર થી પડી ગયા એમ કીધું એટલે તઈ ગયા તો પછી એની સાસુ ગાડી માં કે સગડા માંથી પડી ગયા એવું બે જાત નું બોલે છે પછી અમે એવું કીધું કે પછી કઈ જોવા ને દીધું એની સાસુ જેવા જાય એવા એને આડે પડી જાય એટલે પછી ના દેખવા દીધું પછી સ્મશાન પર ગયા ને તો તૈયાર દેખું હા તો ખબર પડી તૈયાર બધે ઘરે બરે દેખું ને

પછી આ બધું ગયું પછી પોલીસ કેસ કર્યો કે આ બધું નિશાનો જોઈ લીધું ને આ બધું ગુટીને એવું તો જોઈ લીધું પછી ગઈ સંખ્યા કે આ મારી નાખેલી છે ખરેખર એવું થયું એટલે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી પોલીસ આવ્યા પછી પોસ્ટમોર્ટમ કર્યું પોસ્ટમોર્ટમ કરીને પછી અમુક તૈયારી